પ્રેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન. અહીં તમને ધોરણ 1 થી 12 ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની PDF ફાઇલ તથા વિડિયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લુપ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરીયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી. તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું DA પંપાણિયા, સમાજશાસ્ત્ર ધોરણ 11ના વિડિયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈ રહ્યા છીએ પ્રકરણ 6, ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ. એની અંદર સંસ્થાનો અર્થ અને સંસ્થાના લક્ષણો અંગેની ચર્ચાઓ કરી. હવે આપણે આજે જોવાનું છે સંસ્થાની અંદર પહેલી અને મૂળભૂત અને પાયાની સંસ્થા, જેને કહી શકાય એ સંસ્થા છે કુટુંબ સંસ્થા. તો કુટુંબ સંસ્થા એટલે શું, કુટુંબ સંસ્થાનો અર્થ અને કુટુંબ સંસ્થાની જે વ્યાખ્યાઓ છે એ ત્રણ વ્યક્તિએ વ્યાખ્યા આપી છે એ અંગેની વિગતવાર ચર્ચા આ લેક્ચરની અંદર આપણે કરવા જઈ રહ્યા છીએ. તો આવો આપણે જોઈએ કુટુંબ સંસ્થા. મિત્રો, કુટુંબ એ પાયાની સામાજિક સંસ્થા એટલા માટે કીધી છે કે કુટુંબ છે તો જ સમાજ છે અને કુટુંબ છે તો જ સંસ્થા છે. કારણ કે સંસ્થાના વિકાસની અંદર જો કુટુંબમાંથી કુટુંબની જ બાદ બાકી થઈ જાય તો સંસ્થાનો કોઈ મતલબ રહેતો નથી. એટલા માટે કુટુંબ સંસ્થાને પાયાની સામાજિક સંસ્થા તરીકે ઓળખવામાં આવી. ભારત દેશની અંદર આપણે અગાઉના 5મા લેક્ચરની અંદર આપણે જોયું, 5મું ટોપિક જે આપણું સમાજશાસ્ત્રનું હતું, ભારતીય સંસ્કૃતિ અને સમુદાય અને ભારતીય સંસ્કૃતિને સામાજિકીકરણ, એની અંદર એના ઉલ્લેખ કરેલા કે કુટુંબના બે પ્રકાર, એક સંયુક્ત અને બીજું વિભક્ત. તો ભારત દેશ એ સંયુક્ત કુટુંબથી ઓળખાતો, પણ આજે પરિસ્થિતિ કંઈક એવી નિર્માણ થઈ છે કે આપણે સંયુક્ત કુટુંબની જગ્યાએ વિભક્ત કુટુંબ બનતા જઈ રહ્યા છે. તો કુટુંબ સંસ્થાની અંદર કુટુંબ એટલે શું, તો એનો અર્થ આપણે જોવાનો પ્રયાસ કરીએ કે ભારત દેશની અંદર ખાસ સંયુક્ત કુટુંબની જગ્યાએ હવે વિભક્ત કુટુંબ થતા જઈ રહ્યા છે તો એની પાછળ કેટલાક કારણો જવાબદાર છે. ખાસ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ, શિક્ષણ, ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ, વિચારસરણી વ્યક્તિની, આ બધી બાબતોને જો ધ્યાનમાં રાખીએ ને તો એ અર્થમાં આપણે કહી શકીએ કે ભારતીય સમાજની અંદર હવે સંયુક્ત કુટુંબની જગ્યા વિભક્ત કુટુંબ લઈ રહ્યા. સમ આસ્પેક્ટ ફેમિલી ઇન મહુવા, ડૉક્ટર IP દેસાઈએ સંયુક્ત કુટુંબ અંગેનો ગુજરાતના મહુવા શહેરની અંદર અભ્યાસ કર્યો. ભાવનગર જિલ્લાનું મહુવા શહેર છે, એની અંદર સમ આસ્પેક્ટ ફેમિલી ઇન મહુવા આ ટાઇટલ ઉપર એણે એક અભ્યાસ કર્યો હતો અને એક સંયુક્ત કુટુંબની આખી વ્યાખ્યા એણે અલગ જ આપી. તો એણે પણ એ જ્યારે 12મા ધોરણની અંદર આપણે આવશે ત્યારે એની ચર્ચા કરીશું. પરંતુ આપણે હવે જોવાનું છે કુટુંબ એટલે શું, કુટુંબનો અર્થ. તો કુટુંબના અર્થની અંદર આપણે જોઈએ તો ખાસ ત્રણ વ્યક્તિ એવા છે કે જેણે એ કુટુંબને વ્યાખ્યા બાદ કરવાનો પ્રયાસ કર્યો છે. એમાં ત્રણે ત્રણ વ્યક્તિએ કુટુંબની જે વ્યાખ્યા આપી છે એ આધારે પછી કુટુંબના પ્રકારો જોશું, કુટુંબના લક્ષણો જોશું, કુટુંબની અંદર આવેલું પરિવર્તન જોશું, એની આપણે ચર્ચા કરીશું. તો પહેલી વાત કરીએ, મેકાઈવર અને પેજ નામના વ્યક્તિ જણાવે છે, પહેલી વ્યાખ્યા આપી છે. જો વ્યાખ્યા મિત્રો આમાંથી કોઈ પણ એક વ્યાખ્યા અવશ્ય તમને પરીક્ષાની અંદર આવશે, એટલે ખાસ શબ્દસહ વ્યાખ્યા આપણે જોઈએ. પહેલી વ્યાખ્યા, કુટુંબ એ સ્પષ્ટ અને લાંબા ગાળા સુધી ટકી રહેતા જાતીય સંબંધો પર રચાયેલું જૂથ છે અને તેના દ્વારા જ બાળકોનું પ્રજનન અને ઉછેર થાય છે, પ્રજનનનો ઉછેર શક્ય બને છે. કુટુંબની મુખ્ય બાબત એ છે કે આ જૂથ લગ્ન, લોહી અથવા દત્તકના સંબંધો દ્વારા અસ્તિત્વમાં આવે છે. આટલી વાત મેકાયર અને પેજે કીધી છે. હવે આની અંદર આપણે વિસ્તૃત એ વ્યાખ્યાની ચર્ચા કરીએ તો પહેલું, કુટુંબે સ્પષ્ટ અને લાંબા ગાળા સુધી ટકી રહેતા જાતીય સંબંધો પર આધારિત રચાયેલું જૂથ છે. હવે મિત્રો જો કુટુંબ સ્પષ્ટ અને લાંબા ગાળા સુધી, લગ્ન પછી આજીવન, એટલે કે જ્યાં સુધી પતિ અને પત્ની જે જીવિત અવસ્થાની અંદર હોય છે ત્યાં સુધી ટકી રહેતા જાતીય સંબંધો પર રચાયેલું પરસ્પર એક જૂથ છે. અને ખાસ એની અંદર લોહી અને રક્તના સંબંધોની વાત આવે છે. બીજી વાત આવે છે પ્રજનનની વાત આવે છે, બાળકો, એટલે કે એના દ્વારા જ એ પ્રજનન અને બાળ હોશિયાર થાય છે. એટલે ફરી પાછા આપણે સ્પષ્ટ અને લાંબા ગાળા સુધી ટકી રહે તેવા જાતીય સંબંધો પર રચાયેલું જૂથ છે.
मित्रों जातीय संबंधों ने छूट क्यारे आपे छे समाज के जारे लग्न थी कोई व्यक्ति जोड़ाय छे त्यारे ज तेवा जातीय संबंधों ने ए समाज माननी आपणे संस्थाए ने मंजूरी आपणे वात करी पहला पीरियड नी अंदर के संस्थाने पोताना कायदा छे धाराधोरणो छे अने पछी ज एने मंजूरी आपवामां आवे छे जातीय संबंधों द्वारा ज बाळकोनुं प्रजनन अने उछेर थाय छे बाळको जन्मे छे अने एनो कुटुंबनी अंदर उछेर थाय छे अने कुटुंबनी मुख्य बाबत ए छे के आ जूथ लग्न लोही अथवा दत्तकना संबंधों द्वारा अस्तित्वमां आवे छे आ जूथ छे कुटुंब जूथ क्यारे अस्तित्व के लग्नथी आवे छे लोहीथी आवे छे अने दत्तक लीधेला बाळकोने पण कुटुंबनो दरज्जो आपवामां आवे छे ए कायदेसरनी कार्यवाही करीने जे व्यक्तिए दत्तक संतानो लीधा होय એને એ દરજ્જો આપવામાં આવે છે એને પણ કુટુંબના જેટલા વારસાઈ અધિકારો મળે છે 1955 નો વારસાઈ મહિલા વારસાઈ અધિકારની વાત આવે સ્ત્રીઓને 54ના વારસાની વાત આવે તો એ બધા જ અધિકારો જ્યારે કોઈ દત્તક પુત્ર હોય કે પુત્રી હોય તો એને પણ એ અધિકારો છે એ મળવા પાત્ર થતા હોય છે એટલે લગ્ન લોહી કે દત્તકના સંબંધ દ્વારા અસ્તિત્વમાં આવે છે આ પહેલી વ્યાખ્યા મેકાયવર અને પેજે આપી છે ફરી એકવાર જોઈ લઈએ કુટુંબે સ્પષ્ટ અને લાંબા ગાળા સુધી ટકી રહે તેવા જાતીય સંબંધો પર રચાયેલું જૂથ છે અને તેના દ્વારા જ બાળકોનું પ્રજનન અને ઉછેર એ શક્ય બને છે કુટુંબની મુખ્ય બાબત એ છે કે આ જૂથ લગ્ન લોહી અથવા દત્તકના સંબંધો દ્વારા અસ્તિત્વમાં આવે છે આ વ્યાખ્યા પાકી કરી લેજો બીજી વ્યાખ્યા આપી છે ઓગબર અને નિમકોફ ઓગબર્ન એણે પણ કુટુંબની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો છે એમાં જોઈએ પેલું કુટુંબે બાળકો વાળા કે બાળકો વગરના તો કુટુંબ કોને કહેવાય કે પતિ પત્ની અને તેના સંતાનો એ જ કુટુંબ નહીં કુટુંબ એટલે બાળકો વાળા કે બાળકો વગરના ટૂંકમાં બે વ્યક્તિ જ્યારે હોય એટલે પતિ પત્ની હોય તો તેને એને બાળકો ન હોય તો એને કુટુંબ ન કહી શકાય એવું નથી બાળકો વાળા કે બાળકો વગરના આગળ વાત કરી છે કુટુંબે બાળકો વાળા કે બાળકો વગરના પતિ પત્નીનું બનેલું અમુક અંશે લાંબા ગાળાનું જૂથ છે લાંબા ગાળાનું એટલા માટે કીધું છે કે કોઈ વ્યક્તિ લગ્ન કરીને ચાલો 2-5 વર્ષ પછી કે હવે આપણે છૂટા છેડા નહીં ભવોભવના બંધનથી વ્યક્તિ જ્યારે લગ્નની ગાંઠથી બંધાય છે ત્યારે એક કુટુંબની એક સંસ્થાને એક વ્યાખ્યા છે સંસ્થાના એક એનો આખો એક માળખું છે એ માળખાની અંદર રહીને વ્યક્તિ જ્યારે લગ્નથી જોડાય છે અને ત્યારે એ લાંબા ગાળા સુધી ટકી રહેતા જાતીય જૂથો ઉપર આધારિત છે પછી એની અંદર બાળકો હોય કે બાળકો ન હોય એ જરૂરી નથી પણ પતિ પત્નીનું બનેલું અમુક અંશે લાંબા ગાળાનું જૂથ એને કહેવામાં આવ્યું છે તો આ વ્યાખ્યાથી સ્પષ્ટ થાય છે કે કુટુંબ એ ખૂબ લાંબા ગાળા સુધી ટકી રહેતા જાતીય સંબંધો દ્વારા રચાયેલું જૂથ છે ફરી ઓગબર્ને વ્યાખ્યા આપી છે તે વાત કરીએ કુટુંબ એ બાળકો વાળા કે બાળકો વગરના પતિ પત્નીનું બનેલું અમુક અંશે લાંબા ગાળાનું જૂથ છે બરોબર આ વ્યાખ્યા હવે ત્રીજી વ્યાખ્યા જે આપી છે એ છે કિંગ્સલે ડેવિસે પણ વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે કુટુંબની એની અંદર આપણે જોઈએ તો કુટુંબ એ એવું સામાજિક જૂથ છે કે જેના સભ્યો પ્રજનન પ્રક્રિયા દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે આ પ્રકારથી જ જોડાયેલા સભ્યોના અધિકારો અને ફરજો સમુદાયના સામાજિક ધોરણો નિશ્ચિત થયેલા હોય છે કિંગ્સલે ડેવિસે જે વ્યાખ્યા આપી છે એમાં એ વાત કરી છે કે કુટુંબ એવું સામાજિક જૂથ છે કે જેના સભ્યો પ્રજનન પ્રક્રિયાથી એકબીજા સાથે જોડાયેલા એટલે જાતીય સંબંધો પ્રજનન પ્રક્રિયા એટલે જાતીય સંબંધો એટલે જાતીય સંબંધોથી એકબીજાથી જોડાયેલા અને સાથે જોડાયેલા હોય છે આ પ્રકારની જોડાયેલા સભ્યોના અધિકારો અને ફરજોનો સમુદાયના સામાજિક ધોરણો નિશ્ચિત કરે છે વ્યક્તિ લગ્ન થાય એટલે કોઈ પણ વ્યક્તિને એના અધિકારો અને ફરજો ઓટોમેટિક એને પ્રાપ્ત થતી હોય છે એટલે જે સ્ત્રી હોય કે પુરુષ હોય કે કુટુંબના કોઈ સદસ્ય હોય હવે કોઈ પણ વ્યક્તિને ઘરે એક નાનું બાળક જન્મે છે તો ત્યારે એ પોતે અર્પિત દરજ્જો લઈને આવે છે અર્પિત દરજ્જો એટલે તમે સમજો અગાઉના ચેપ્ટરની અંદર ચર્ચા કરી પ્રાપ્ત દરજ્જો અને અર્પિત દરજ્જો અર્પિત દરજ્જો એટલે વારસાની અંદર મળેલો દરજ્જો હવે એના પિતા કે એના મમ્મી કે એના પપ્પાને કે એના કુટુંબની અંદર જે કોઈ પણ એને મિલકતો હોય એ મિલકતનો ઓટોમેટિક એ વારસદાર બને છે આ અર્પિત દરજ્જો છે એટલે અહીંયા કીધું છે કે એના હક્કો અને ફરજોની વાત છે એના અધિકારો પ્રાપ્ત થાય છે નાનું બાળક જ્યારે જન્મે છે ત્યારે તે અધિકારો લઈને આવે છે સાથે સાથે અધિકારોની સાથે એની ફરજો પણ જોડાયેલે છે દરજ્જો અને ભૂમિકા એક સિક્કાને બે બાજુ સમાન આપણે વાત કરી કે સાથે જે અધિકાર આપ્યા છે સમાજે એને અધિકાર આપ્યા છે કુટુંબના જે બાળક જન્મે છે અને એને વારસાના અધિકારો આપે છે તો સાથે એની કેટલીક ફરજો પણ છે તો શું ફરજો હોય કે એના કુટુંબનું ભરણ પોષણ કરવાની વાત આવે માતા પિતાના સંતાનો છે તો એ સંતાનોની સેવા કરવાની વાત આવે કે કુટુંબને કોઈ રીતે મદદરૂપ થવાની વાત આવે આ એની ફરજો છે
જે દરજ્જો જેટલો ઊંચો ફરજો જેટલી ઊંચી, એટલે દરજ્જો અને ભૂમિકા એક જ સિક્કાની બે બાજુ સમાન, એનો ઉલ્લેખ આપણે અગાઉના ચેપ્ટરની અંદર કરી ગયા. તો આ વ્યાખ્યા ફરી આપણે કિંગ્સલે ડેવિસની વાત કરીએ. કુટુંબ એ એવું સામાજિક જૂથ છે કે જેના સભ્યો પ્રજનન પ્રક્રિયા દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ પ્રકારથી જોડાયેલા સભ્યોના અધિકારો અને ફરજો, અધિકારો અને ફરજો સમુદાયના સામાજિક ધોરણો નિશ્ચિત થયેલા હોય છે. તો આ ત્રણ વ્યાખ્યા પરથી આપણે તમને હવે ખ્યાલ આવી ગયો કે કુટુંબ એ શું છે. હું અને તમે દરેક સંયુક્ત કુટુંબમાં રહેતા હોય, વિભક્ત કુટુંબમાં રહેતા હોય, તો આપણી પણ કેટલીક ફરજો છે, આપણે કેટલાક અધિકારો આપ્યા છે, સમાજે અધિકારો આપ્યા છે, કુટુંબે આપ્યા છે, કાયદાએ આપ્યા છે. તો સાથે આપણી કેટલીક ફરજો એ બને છે કે આપણે કુટુંબને મદદરૂપ થઈએ. જેમ કે તમે વિદ્યાર્થી તરીકે, તમારો દરજ્જો વિદ્યાર્થી તરીકેનો, ઘરે એટલે પુત્ર તરીકેનો, તો પુત્ર તરીકેના તમને અધિકારો આપ્યા છે. તો સાથે તમારી પણ એ ફરજ છે કે આપણે આપણા મમ્મી પપ્પાને જે મદદરૂપ થતા હોય એ આપણે મદદરૂપ થઈ શકીએ. ઘરના કામ હોય, બહારના કામ હોય, કે એક્સ વાય ઝેડ હોય, કે પછી જ્યારે તમે યુવાન થઈને કોઈ સારી જોબ ઉપર જઈ શકો અને ત્યારે એ તમારા પરિવારને મદદરૂપ થઈ શકાય. આ અધિકાર આપ્યા છે, સાથે આપણી ફરજો પણ છે અને એ ફરજો આપણે યોગ્યપણે બજાવવી જોઈએ. તો આ વાત આ લેક્ચરની અંદર આપણે કુટુંબ સંસ્થા, કુટુંબનો અર્થ અને કુટુંબની ત્રણ વ્યાખ્યા મેકાઈવર, ઓગબર નિમકોફ અને કિંગ્સલે ડેવિસ નામના ત્રણ વ્યક્તિને વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે. મિત્રો, આટલી વાત આપણે અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ પીરિયડની અંદર જ્યારે આપણે મળશું ત્યારે અગાઉની જે કુટુંબના હવે લક્ષણો, એના અર્થ, એનો પ્રકાર, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આટલી વાત રાખીએ આપણે. આભાર.